ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચરણસીમા પર છે ત્યારે ભાજપ કોંગ્રેસ આપ તો તૈયારી કરી જ રહ્યું છે. તેમ છતાં એક નવી પાર્ટી આવી છે જેનું નામ છે DBT એટલે કે ધનવાન ભારત પાર્ટી. DBTએ પણ 182 વિધાનસભામાંથી ચૂંટણી લડશે. તેમાં આજરોજ સુરત ખાતે આવેલ ધનવાન ભારત પાર્ટીના ગુજરાત રાજ્યના સેક્રેટરી પ્રેમભાઈ મોલિયાએ જણાવ્યું હતું કે ધનવાન ભારત પાર્ટી ગુજરાતમાં સૌપ્રથમ વખત લડી રહી છે અને અમારો ટાર્ગેટ છે કે ગુજરાતની અંદર 182 વિધાનસભામાંથી અમારા કેન્ડિડેટ લડશે અને એક ભારતનું ભવિષ્ય તરીકે યુવાનું ભવિષ્ય આવે અને ભારતનો એક એક વ્યક્તિ ધનવાન બને એ માટે ધનવાન ભારત પાર્ટી તરફથી નવ યુવાનો 2022માં ગુજરાતની અંદર લડત આપશે. હાલમાં મને પાર્ટીએ અને મને ગુજરાત રાજ્યનો સેક્રેટરીનું પદ સેવા માટે આપેલું છે અને હાલમાં અમારી ઘણી વિધાનસભામાંથી લીડર નક્કી થઈ ચૂક્યા છે. તેમજ પાર્ટી ગુજરાતમાં 182 વિધાનસભામાંથી લડશે એ અમારું લક્ષ્ય છે. રિપોર્ટર જયેશ ચોડવડિયા સાથે અરવિંદ કાકડિયા, AB+News. ધનવાન ભારત પાર્ટી આ વખતે વિધાનસભાની અંદર ગુજરાતની અંદર સૌ પ્રથમ વખત લડી રહી છે. અમારો ટાર્ગેટ છે કે 182 વિધાનસભા ઉપર તમામ જગ્યાએ ધનવાન ભારત પાર્ટી તરફથી કેન્ડિડેટ લડશે અને એક ભારતનું ભવિષ્ય તરીકે યુવા ભવિષ્ય અને યુવા નેતૃત્વ આવે અને ભારતનો એક એક વ્યક્તિ ધનવાન બને એવા એક ઉદ્દેશ્ય સાથે અને લક્ષ્યાંક સાથે અમારી પાર્ટી તરફથી નવ યુવાનો આ વર્ષે 2022ની અંદર વિધાનસભામાં ગુજરાતની અંદર લડત આપશે. હાલમાં ગુજરાતના સેક્રેટરી તરીકે ધનવાન ભારત પાર્ટીની અંદર મને સેવા માટેનો એક મોકો આપવામાં આવેલો છે. એ સેવાને હું ભારતના અને ગુજરાતના એક એક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ. હાલમાં અમારું જે કાર્ય છે એમાં ઘણી ખરી વિધાનસભા નક્કી થઈ ગઈ છે અને 182 વિધાનસભા 100% અમે લડીએ એવી અમારી પૂરી તૈયારી છે. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે AB+News.